વરસાદમાં આખું વડોદરા ડૂબ્યું તે બાદ નેતાઓ અને શાસનકર્તાઓની આંખ ઉઘડી. શાસનકર્તાઓના કડક અભિગમના કારણે હવે બિલ્ડરે જાતે જ પોતાનું દબાણ તોડ્યું છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાજપ કાર્યકર અને બિલ્ડર સુનિલ અગ્રવાલે દબાણ દૂર કર્યું છે. વડસર ગામમાં દર્શનમ વોટર લીલી સાઇટ પર નદીમાં દબાણ કર્યું હતું અને કોર્પોરેશને લેબર કોલોની અને રિટેનિંગ વોલ તોડવા માટે નોટિસ આપી. બિલ્ડરે લેબર કોલોનીનું દબાણ હટાવ્યું અને રિટેનિંગ વોલ યથાવત રાખી છે. નદીની અંદર બનાવેલી રિટેનિંગ વોલનું દબાણ હજુ પણ યથાવત છે. તો સુનિલ અગ્રવાલના અગાઉના પ્રોજેક્ટને પણ વિવાદમાં આવી ચુક્યા છે. અગાઉ તેમના પણ જે પ્રોજેક્ટ હતા તે વિવાદમાં આવી ચુક્યા છે. કોર્પોરેશને 13 દબાણ કરતાને દબાણ દૂર કરવાની નોટિસ આપી છે. મહત્વની વાત એ છે કે વરસાદમાં જે સ્થિતિ વડોદરાની થઈ હતી અને દબાણોના કારણે વરસાદની સ્થિતિમાં વડોદરા પાણીમાં ડૂબી ગયું હતું ત્યારે હવે નોટિસો આપવામાં આવી છે અને વોટર લીલી સાઇટ પર નદીમાં કર્યું છે દબાણ. રિટેનિંગ વોલ તોડવા માટે નોટિસ આપી હતી અને અંતે હવે શાસનકર્તા જાગ્યા છે. દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી છે અને હવે દબાણ દૂર થઈ ગયું છે. લાખ નાગરિકોને પૂરના પાણીમાં ડૂબાડ્યા બાદ હવે કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે અને એમની આંખો ખુલી છે. કોર્પોરેશને 2 દિવસ સર્વે કરાવ્યો અને સર્વેમાં બહાર આવ્યું કે અનેક જગ્યાએ જે દબાણો છે એ વિશ્વામિત્રી નદીમાં જોવા મળી રહ્યા છે. અત્યારે અમે પહોંચ્યા છીએ વડસર ગામ અને ત્યાં દર્શનમ જે બિલ્ડર છે એની સાઇડ ચાલી રહી છે વોટર વેલી. એની દિવાલ છે એ દિવાલ જ નદીમાં ચણી દીધી છે. આ દિવાલ તોડવા માટેની પણ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય 10 જેટલી જગ્યાઓએ દબાણો જોવા મળ્યા અને દબાણો તોડવાની નોટિસો ફટકારવામાં આવી છે. નોટિસ બાદ આ દબાણદારો છે એ હરકતમાં આવ્યા છે અને પોતાના દબાણો છે જાતે જ દૂર કરવા માટેની કામગીરી છે શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે જેવી નોટિસો ફટકારવામાં આવી ત્યાર લઈને આ દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે અને જે દબાણ કરી દીધા છે એ તોડવાની કામગીરી ચાલે છે. આપ જોઈ રહ્યા છો અમે આ નદીના પટમાં ઉભા છીએ અને નદીના પટમાં આવી જ રીતે બાંધકામ કરી દેવામાં આવ્યા હતા અને નદીનું પુરાણ કરવામાં આવ્યું હતું. જે રીતે કોર્પોરેશનની ટીમની તપાસમાં બહાર આવ્યું કે અનેક જગ્યાએ દબાણો કરી અને વિશ્વામિત્રી નદીને પૂરવામાં આવી છે ત્યારે હવે મુખ્યમંત્રી સુધી આ મામલો ગયેલો અને ત્યારબાદ આદેશ કરવામાં આવ્યા છે કે આવા દબાણો તોડવામાં આવે. આપ અહીંયા જોઈ રહ્યા છો કે આ નદીના પટમાં દબાણ કરી દીધું હતું એ બિલ્ડરે અત્યારે જાતે જ તોડવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત શહેરમાં જ્યાં જ્યાં પણ આવા દબાણો જોવા મળ્યા છે હોસ્પિટલ હોય સ્કૂલ હોય કે અન્ય બિલ્ડરો હોય તમામે જે દબાણો કર્યા છે એ દબાણો જો 3 દિવસમાં નહીં તોડવામાં આવે તો કોર્પોરેશન કાર્યવાહી કરશે. એટલે જ આ દબાણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે અને અત્યારે દબાણો જાતે જ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા.